નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાને ભાગરૂપે લુણાવાડા ફુવારા ચોક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001 થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકડાયરા થકી નગરજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. સાથે યોગાસન પ્રસ્તુતિ, ભજન મંડળી, ગીત ગઝલ, દેશભક્તિ ગીતો, એકપાત્રીય અભિનય, ગરબા જેવી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ, મામલતદાર ચીફ ઓફિસર સહિત સંકલનના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં 7મી ઓક્ટોબર 2024 થી 15મી ઓક્ટોબર 2024 સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહેલ છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન 7મી ઓક્ટોબર 2001ના રોજ હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી લઈને આ 23 વર્ષમાં જે વિકાસના કાર્યો થયા એ માટે આ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી. એ દરમિયાન સમગ્ર જિલ્લામાં 88 કરોડ જેટલા રકમના કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા. સાથે સાથે વિકાસ પદયાત્રાનું પણ આયોજન રૈયોલી ખાતેથી કરવામાં આવ્યું. એ ઉપરાંત તમામ શાળા કોલેજો દ્વારા પણ વિવિધ પ્રકારની ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન થયું. નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમની સાથે સાથે શહેરની દિવાલો ઉપર પેઇન્ટિંગના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા. અને આ જ વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે એને પૂર્ણાહુતિ સ્વરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, રંગારંગ કાર્યક્રમ લુણાવાડા નગરના હૃદયસમા ફુવારા ચોકમાં યોજવામાં આવ્યો, જેમાં વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને તમામ કાર્યક્રમોની પ્રસ્તુતિ પણ જિલ્લાના અલગ અલગ ગ્રુપ દ્વારા એટલે કે નાગરિકો દ્વારા કરવામાં આવી અને જેને આ કાર્યક્રમને ખૂબ જ સફળતા પણ મળી છે અને લોકોએ પણ આને આવકારેલ છે. થેન્ક યુ.